લાખણી તાલુકાના મોરાલ ગામે ધ્વજવંદન બાદ બે જૂથ વચ્ચે સામાન્ય બાબતમાં અથડામણ થઈ હોવાની ઘટના સામે આવી. લાખણી તાલુકાના મોરાલ ગામે ધ્વજવંદન બાદ સામાન્ય બાબતે તકરાર થતા બે જૂથ વચ્ચે અથડામણ થઈ હોવાની ઘટના સામે આવી છે, જેમાં લાકડી અને ધુકા વડે સામસામે મારામારી કરતાના દ્રશ્યો પણ વાયરલ થયા છે. જે મામલે આખડા પોલીસ મથક સામસામે કુલ 6 લોકો સામે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. લાખણી તાલુકાના મોરાલ ગામે બે સમાજના વચ્ચે જૂથ અથડામણ થતા સામસામે કુલ 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં મોરલ ગામે શાળામાં ધ્વજવંદનનો સમારોહ હતો અને SMC કમિટીના અલગ અલગ સમાજના આગેવાનો ધ્વજવંદન કાર્યક્રમમાં બોલાવ્યા હતા. તે સમયે રાજપૂત અને પ્રજાપતિ સમાજના લોકો વચ્ચે ન જેવી બાબતે તકરાર થઈ, તેમજ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શાળાની બહાર નીકળતા જ બંને જૂથમાં મારામારી પર ઉતરી આવ્યા હતા. લગભગ 25-30 લોકોના ટોળાએ ધોકા અને લાકડી વડે સામસામે મારામારી કરતા દ્રશ્યો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જાહેરમાં જૂથ અથડામણ થતા ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો. સામસામે સર્જાયેલી મારામારીની ઘટનામાં ઇજાગ્રસ્ત તમામ લોકોને સારવાર અર્થે ડીસાની અલગ અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જે બાદ આખડા પોલીસ મથકે દલપતસિંહ વરધાજી રાજપૂત અને શૈલેષજી રમેશજી પ્રજાપતિએ સામસામે કુલ 6 લોકો સામે ફરિયાદ નોંધાવી, જે મામલે આખડા પોલીસે વધુ તપાસ હાથ ધરી. બ્યુરો રિપોર્ટ, બરઠક, ઓડિશા. શું નામ તમારું? પારસભાઈ. પારસભાઈ, શું ઘટના બની હતી કાલે? અમે તો ધ્વજ બાળવા ગયા હતા ત્યારે આવતા મારા ભાઈને લાકડી ઠોકી દીધી. તારે પડે અમાને તો કડક ને કડક નિયાવો આપે. કેટલા લોકો મારવા આવ્યા? 3-4 જણા હતા મારા ભાઈને મારવા આવ્યા અને 15 જણનું ટોળું હતું. માતામાં ખાસું લાગ્યું છે. મોટે બોલતો નથી. લાકડી મારી હતી સર. અમારે સાહેબ થોડી અદાવત હતી આગળની, અને પછી ગામમાં અમારે દ્વારકાના અમારા જે સભ્યો ગયા હતા દ્વારકાથી ઘરે આવ્યા હતા અને સાંજે પ્રોગ્રામ રાખ્યો હતો. સાંજે પ્રોગ્રામ રાખ્યો હતો એટલામાં એમને સાંજે અમારા સરપંચ ઉપર હુમલો કર્યો હતો કોઈ કારણસર વગર, અને પછી અમે એ પતાવટ કરી નાખી હતી સાંજે. અને બીજે દિવસે 26 જાન્યુઆરી હતી તો સ્કૂલમાં બધા ગયા હતા. સ્કૂલમાં ગયા હતા એટલે અહીંયા ધ્વજવંદન હારું કરીને એમને ડખો કર્યો. પછી અમે ધ્વજવંદન ફરકાઈ કરીને બહાર આવ્યા એટલે બહાર નીકળતો જ એમને અમારી ઉપર હુમલો કર્યો. પછી અમે સારવાર અર્થે અમુક ડીસા લાવ્યા અને લાખણી લઈ ગયા હતા. મારવામાં સાહેબ હતા 6-7 જણા હતા. ટોળું તો ખાસું હતું. અમે હાલ તો 3-4 લોકો સામે ફરિયાદ નોંધાવેલી. મારું નામ દલપતસિંહ વરધાજી રાજપૂત, રહેવાસી મોરાલ, તાલુકો લાખણી. 26 હુમલો જે થયો હતો એ શું કારણથી થયો હતો અને કેટલા લોકો હતા અને કેમ તમારા ઉપર હુમલો કર્યો? 26 જાન્યુઆરીના દિવસે હું શાળાનો અધ્યક્ષ છું. શાળાનો અધ્યક્ષ છું એ બાકી એમને અદાવત તો આગળની ખૂબ હતી. હું શાળામાં 12 વર્ષથી ભોગ આલું છું અધ્યક્ષ, પણ લોકો મને પ્રતિનિધિ બનાવે છે, હું જાતે બનતો નથી. કોઈ મારી તાનાશાહી બાનાશાહી છે નહીં. અધ્યક્ષ બનીને અમે ઘણા બધા એવોર્ડ, અનુપમ શાળાનો, સ્વચ્છ શાળાનો, શ્રેષ્ઠ એક SMC નો એવા બધા એવોર્ડો લીધા છે. શાળાની અંદર દાતાઓ કરીને અમે ઘણું બધું કાર્ય કર્યું છે. એ અમને પોસાતું નથી. એ લોકોને પૈસા ખપે પણ અમે એમાં શાળામાંથી રૂપિયો કોઈને ચાલુ કરવા દેતા નથી. અને આગળની વાત કરું કે હુમલો કેમ થયો એની, તો અમારે એક રૂલ્સ છે કે 26 જાન્યુઆરી એટલે દીકરીને સલામ દેશને નામ, અને 15 ઓગસ્ટે સરપંચ અને અધ્યક્ષ સાથે મળીને ધ્વજવંદન કરીએ છીએ. આ વખતે જે અમારો રૂલ્સ છે કે ભાઈ દીકરીની સલામ દેશને નામ હોય એટલે સરપંચ પ્રથમ નાગરિક છે અને હું શાળાનો SMC નો અધ્યક્ષ છું, એટલે અમારો આચાર્ય સારો છે અને સારો રૂલ્સ બનાવ્યો હતો કે ભાઈ પ્રથમ નાગરિક સરપંચ અને SMC અધ્યક્ષ દીકરીની સાથે અરોળમાં જોડાય અને દીકરી ધ્વજવંદન કરે. એની અંદર એમને અમારાથી વિખવાદ છે કે તમે આ બધું આ કંભાળું કરો છો અને અરજી અમારા માટે કેમ કરો છો, એટલે એ લોકોને કાયમી